नमस्कार, बुलेटिन इंडिया ने विशेष रजूआत साथे हूँ छु मुस्कान। कुछ खट्टा हो जाए, जी हाँ, आज आपणे बात करीशु चॉकलेट विषे। चॉकलेट नु नाम ज्यारे पण आपणी सामे आवे के कोई नी पण सामे आवे तो भलभला व्यक्ति ना कान उभा थई जता होय छे, भले नानू बाळक होय के मोटू व्यक्ति, दरेक ने खूब ज पसंद आवे छे चॉकलेट। जी हाँ, आ चॉकलेट कोई नो बर्थडे होय के पछी कोई खुशी नो प्रसंग होय एवा समय मा आपणो जे सेलिब्रेशन छे ते चॉकलेट विना अधूरु गणाय छे। अगाउ जरे ते मैं बात करी कि नाना भूलकाओ होय कि मोटा लोको होय तो जो चॉकलेट नु नाम सांभळे एटले एमनी अंदर आतुरता थई जती होय छे कि हाँ, हवे आपणे चॉकलेट खावा मळशे। त्यारबाद कोई नवी गाड़ी लीधी होय तो चॉकलेट, कोई सारू रिजल्ट आव्यु होय तो आपणे चॉकलेट खाईए छे। चॉकलेट एटले आपणो सुखनो भागीदारी। चॉकलेट घणा खरा लोको खाता होय छे, परंतु शुं तमने चॉकलेट पाछळनो इतिहास खबर छे? नथी खबर ने, आजे बुलेटिन इंडिया तमने जणावशे। चॉकलेट नो इतिहास लगभग 4000 वर्ष जूनो छे। जी हाँ, जे लोको चॉकलेट खावा टेवायला छे ते लोकोने खबर नथी के चॉकलेट ना फायदा शुं छे, चॉकलेट ना गैरफायदा शुं छे। घणा खरा लोको एवुं कहेता होय छे के डार्क चॉकलेट खावाथी आपणने ફાયદાઓ થતા હોય છે, પરંતુ શું એ ચોકલેટ મહદ અંશે ખાવામાં આવે તો જ ફાયદા થાય? વિપુલ પ્રમાણમાં એ ચોકલેટને જો ખાવામાં આવે તો ચોકલેટ તમને હાનિ પણ પહોંચાડતું હોય છે। આ સાથે એક રિસર્ચમાં, એક અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે માનસિક તણાવ દૂર કરવા માટે પણ ચોકલેટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। આ સાથે 2 અઠવાડિયા સુધી દરરોજ ડાર્ક ચોકલેટનું સેવન કરવાથી માનસિક તણાવ દૂર થાય છે। આ અભ્યાસ અનુસાર ચોકલેટનું સેવન કરવાથી તણાવ વધારતા હોર્મોન્સ તે નિયંત્રિત કરી શકાય છે। મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2015માં એક શોધ અનુસાર ચોકલેટનું સેવન કરવું માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે। બ્લડ પ્રેશર નિયંત્રણમાં લાવે છે ચોકલેટ। એક શોધમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકલેટનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી બ્લડ પ્રેશરને આપણે નિયંત્રણમાં લાવી શકતા હોય છે। આ સાથે એટલું જ નહીં, ઘણા ખરા લોકોનું એવું પણ કહેવું છે કે જો ચોકલેટ વધારે પડતી ખાવામાં આવે તો દાંતમાં સડો પણ જતો રહે છે। આ સાથે બ્લડ પ્રેશર નિયંત્રણમાં લાવવા માટે પણ ચોકલેટ એક ફાયદાકારક છે। એક શોધમાં દાવો કરવામાં આવ્યો કે ચોકલેટનું યોગ્ય પ્રમાણમાં સેવન કરવાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવે છે। યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીના દાવા અનુસાર કહી શકાય કે ચોકલેટનું સેવન કરવાથી હૃદય સંબંધિત સમસ્યાઓથી પણ બચી શકાય છે। એ વાતનું ધ્યાન રાખવું પડે કે ચોકલેટ મર્યાદિત પ્રમાણમાં ખાવામાં આવે તો જ તેના ફાયદા થાય છે। પરંતુ ખાસ કરીને આપણે વાત કરીએ તો નાના ભૂલકાઓમાં અત્યારે ચોકલેટનું સેવન ખૂબ જ જોવા મળતું હોય છે, પરંતુ રિસર્ચ એવું કહે છે કે વધુ પડતો ચોકલેટ ખાવાનો જો ઉપયોગ કરવામાં આવે, ચોકલેટ ખાવામાં આવે તો આપણને ભવિષ્યમાં તકલીફો પડી શકતી હોય છે। આ સાથે શરદી અને ઉધરસમાં પણ ફાયદાકારક ચોકલેટ ગણી શકાય છે। હવે આશ્ચર્યની વાત અહીંયા એ છે કે શું શરદી અને ઉધરસ મટાડવા માટે ચોકલેટ અનિવાર્ય કહી શકાય? કારણ કે ઘણા ખરા લોકોનું એવું કહેવું છે કે શરદી થાય તો ઠંડાથી દૂર રહેવું જોઈએ, પરંતુ અહીંયા તો એવું કહેવામાં આવી રહ્યું છે કે શરદી થાય તો મહદઅંશે ચોકલેટ ખાવી એ યોગ્ય ગણાય છે। ખાસ કરીને આગળ જેમ મેં વાત કરી કે ચોકલેટ ખાવી એ હિતાવહ છે। કોરોનાનો જ્યારે કાળ હતો અત્યારે કોરોનાના કેસો સામે આવી જ રહ્યા છે, પરંતુ રિસર્ચમાં એવું પણ સામે આવ્યું છે કે કોરોનામાં જે લોકોને ઇમ્યુનિટીની વધારે પડતી તકલીફો પડતી હતી, એટલે કે ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે પણ ક્યાંક ને ક્યાંક ચોકલેટનો ઉપયોગ કરી શકાય છે। એટલે કે આપણી ઇમ્યુનિટી પાવર વધારવા માટે ચોકલેટનો ઉપયોગ થઈ શકે છે। તો કોરોના કાળમાં જે પણ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા તે લોકોએ પણ જો ચોકલેટ ખાધી હશે તો તેમની ઇમ્યુનિટી એ પ્રમાણે સ્ટ્રોંગ થઈ હશે તેવું પણ રિસર્ચનું કહેવું છે। આ સાથે ઘણા ખરા લોકો સેલિબ્રેશન હોય, કોઈ પ્રસંગ હોય તો ચોકલેટ વગર એમનું જે પ્રસંગ છે તે અધૂરો હોય છે। ખાસ કરીને આપણે અત્યારે કેકની વાત કરીએ, ચોકલેટની વાત કરીએ, નાના રાખીને લોકો હવે સેલિબ્રેશન કરશે, ચોકલેટ સાથે સેલિબ્રેશન હશે એમનું। તો આ સાથે મહત્વનું એ છે કે સેલિબ્રેશન તમે કરો છો, પરંતુ શું તમને એની પાછળના ગેર વસ્તુ કાંઈ પણ પોઝિટિવ મેસેજ મળે કે આ વસ્તુથી આપણને ફાયદો થાય છે તો તરત એને કેચઅપ કરતા હતા અને એને અમલમાં મૂકતા હતા।
ચોકલેટ મહદઅંશે ફાયદાકારક છે, મહદઅંશે બેનિફિશિયલ છે, પણ એનો કોન્ટેન્ટ જી અર્શાજી ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓમાં ઘણા શારીરિક અને માનસિક ફેરફાર થતા હોય છે, જેના માટે સ્ટ્રેસ અને ચીડિયાપણું જે છે તે મહિલાઓમાં વધી જતું હોય છે. તો શું એવા ટાઈમે મહિલાઓને ડાર્ક ચોકલેટ ખાવી છે? એવા ટાઈમે જ્યારે આપણે કેલરી ડિફિશિયન્ટ હોઈએ છીએ, ત્યારે મગજ ડલ થતું હોય છે અને માઇન્ડ બ્લોક થતું હોય છે, આવા સિચ્યુએશનમાં કેલરી ઇન્ટેક બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. મેડમે વાત કરી એ પ્રમાણે કોઈ પણ પ્રકારના એન્ટીઓક્સિડન્ટ અથવા કોઈ પણ પ્રકારના તત્વો જે મગજને સ્ટિમ્યુલેટ કરે અથવા તો બેનિફિશિયલ આ બે ટાઈપના તત્વો આપણને બેનિફિટ આપતા હોય છે. સેમ વે મેગ્નેશિયમ એન્ડ આયરન, સો આ બધા જે ટ્રેસ એલિમેન્ટ્સ કહેવાય એ ઓલસો પેશન્ટને હેલ્પ કરતું હોય છે. સો ડેફિનેટલી હું યુઝ્યુઅલી મારા પેશન્ટોને કહું છું કે એક કે બે નાના કટકા ઓફ ડાર્ક ચોકલેટ. હવે જસ્ટ એક પ્રેક્ટિકલ વસ્તુ કહું, ડાર્ક ચોકલેટ છે ને બધી કંપનીઝની નથી આવતી, તો યુઝ્યુઅલી અમૂલની ડાર્ક ચોકલેટ બહુ સરસ આવે છે. તો એક કે બે કટકા જો પેશન્ટ ખાય તો એનાથી એમને ઘણું બધું બેનિફિટ થઈ શકે છે. જી મારો નેક્સ્ટ સવાલ હવે અજયજીને રહેશે. અજયજી ખાસ કરીને ચોકલેટના ફાયદા છે, ચોકલેટની સાથે સાથે તેના ગેરફાયદા પણ છે. તો એવું સાંભળવા મળ્યું છે કે જો ચોકલેટ ખાવામાં આવે તો આપણે અનિદ્રાની જે સમસ્યા છે તેનો પણ શિકાર બની શકીએ છીએ, તો આ જે વાક્ય છે તે કેટલું યોગ્ય ગણી શકાય? દરેક વસ્તુના ફાયદા અને ગેરફાયદા ડેફિનેટલી હોય જ છે, પણ તમે એ કેટલી ક્વોન્ટિટીમાં ખાઓ છો, કયા ટાઈમે ખાઓ છો અને જે પણ તમે ખાઈ રહ્યા છો એની અંદર 100% સપોઝ કે કેલરી મળે છે તો કેટલા પર્સન્ટ કેલરી સુગર થી મળી રહી છે અને કેટલા એના વેટના પ્રપોર્શનમાં કેટલું ફેટ છે, કેટલું સુગર છે, કેટલું કોકો છે, એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. હવે તમે રાત્રે સૂતી વખતે તમે જયારે ચોકલેટ ખાઓ છો ત્યારે જયારે બેઝિક મેટાબોલિઝમ રેટ તમારો એકદમ સ્લો થઈ રહ્યો છે, તમે કેલરી યુઝ કરવાનું નથી, તમારે ઊંઘવાની જરૂર છે, એવા ટાઈમે તમે ચોકલેટ ખાઓ છો ત્યારે મેડમે સૂચવ્યું એ પ્રમાણે CNS માઇલ્ડ સ્ટિમ્યુલેશન મળે છે, કેલરી એક્સ્ટ્રા જાય છે, કેલરી એક્સ્ટ્રા જાય છે, માઇન્ડ સતેજ થાય છે. માઇન્ડ સતેજ થાય છે એટલે તમને રૂટીન જે સ્લીપ પેટર્ન હોય છે એ થોડી તમારે ડિસ્ટર્બ થાય છે. તો રાધર દેન ટેકિંગ એ ડાર્ક ચોકલેટ ઓર એની ટાઈપ ઓફ ચોકલેટ એટ બેડ ટાઈમ, બેટર ટુ ટેક ઇન મોર્નિંગ ટાઈમ ઓર લંચ ટાઈમ ઓર સ્નેક ટાઈમ વિથ કપ ઓફ ગ્રીન ટી ઓર કપ ઓફ વોટ એવર ધ ડ્રિંક્સ, વોટ લો કેલરી ડ્રિંક વોટ યુ વોન્ટ ટુ ટેક. તો મારી દ્રષ્ટિએ આપણે રાત્રે સૂતી વખતે અથવા તો ઇવનિંગ ટાઈમમાં હેવી કેલરી કન્ઝપ્શન ઇન્કલુડિંગ હેવી ડાર્ક ચોકલેટ અથવા હેવી સુગર ચોકલેટ કન્ટેન્ટ આપણે અવોઇડ કરવું જોઈએ. અને કોન્ટેન્ટની સાથે સાથે અમાઉન્ટ બી ઇમ્પોર્ટન્ટ છે. મેડમે કીધું એ પ્રમાણે 1/4 પીસ મીન્સ આપણે જે પણ આપણી પાસે સ્લાઈસ અવેલેબલ હોય છે એમાં માર્કિંગ કરેલા હોય છે, નાનકડો પીસ એ તમને બહુ વધારે ડિસ્ટર્બન્સ નહીં આપે. પણ એક સાથે આપણે સ્ટાર્ટ કરીએ ચા ખાવાનું એટલે આપણે એકથી અટકતા નથી હોતા. યુઝ્યુઅલી એક પીસ, બે પીસ, ત્રણ પીસ, હવે આ એક ફ્રીજમાં ક્યાં મૂકી રાખવાનું, પાછું બીજો એક પીસ ખાઈ લઈએ, એમાં એમાં ક્વોન્ટિટી અને ક્વોલિટી અને અમાઉન્ટ ઓફ કેલરી વધતી જાય છે, જે આપણને આગળ જતા ટ્રબલ આપે છે અને અનનેસેસરી વેટ ગેઇન અને કેલરી કન્ઝમ્પશન ઇશ્યુ કરે છે. જી તો એટલે આપણે આપણે બાકી રાખતા જ નથી. જી મુસ્કાન બેન, એકચ્યુઅલી છે ને ધ ચોકલેટ ઓલસો કન્ટેન્સ કેફીન, એટલે ચોકલેટ ની અંદર કેફીન હોય છે, જે અજયભાઈ વાત કરે છે CNS સ્ટિમ્યુલન્ટ ની. સો કેફીન આપણે ખબર છે કે કેફીન અમુક માત્રામાં ઓકે છે, બટ જો વધારે પડતા માત્રા થઈ જાય તો દેટ ઇઝ ઓલસો ડેન્જરસ ફોર પ્રેગ્નન્સી અને એમને એમ પણ કેફીન તમને જગાડશે. સો દેટ ઇઝ અ રીઝન એકદમ એક કે બે પીસ લેવા પડે અને અર્લી મોર્નિંગ કે મિડ નૂન તમે લો, સો દેટ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ ટેક ધ ચોકલેટ્સ. જી તો ખાસ કરીને અહીંયા વાત કરવામાં આવે તો તમારા દ્વારા જેમ જણાવવામાં આવ્યું કે ચોકલેટમાં કેફીન ની માત્રા પણ હોય છે, તો જયારે આપણે ચોકલેટ ખાઈએ છીએ ને આપણી જે રેગ્યુલર દવા હોય છે, ધારો કે કોઈ ડાયાબિટીસ ની દવા હોય, કોઈ બીજી કોઈ દવા હોય, તો તેની સાથે જો આપણે ચોકલેટ ખાઈએ તો આપણે નુકસાન કરે ખરા? ડાયાબિટીસ નું સુગર લેવલ ઘણી બધી બાબતો ઉપર ડિપેન્ડ કરે છે. કેલરી ઇન્ટેક એમાં બહુ મહત્વનો ઇશ્યુ છે. ફિઝિકલ એક્ટિવિટી, સ્ટ્રેસ લેવલ, કેલરી ઇન્ટેક એન્ડ આઉટ ઓફ પ્લેટ તમારું કાર્બોહાઈડ્રેટ પોર્શન કેટલું છે એ પ્રમાણે તમારું કેલરી ઇન્ટેક થાય છે. અને તમારું કેલરી ઇન્ટેક જેમ કે આપણે
નોર્થ વેસ્ટ ઇસ્ટ સાઉથ કોઈ પણ તમે આપણો ઇન્ડિયાનો એરિયા લઈ લો, એક બહુ સરસ સ્ટાર્ચ સ્ટડી થયેલી છે આઈસીએમઆર દ્વારા કે આપણે કોઈ પણ કોન્ટિનેન્ટ આપણે કોઈ પણ સ્ટેટ લઈ લો ઇન્ડિયાનું, એમાં ઓલમોસ્ટ 60-70% આપણા મિલ્કની અંદરનું કોન્ટેન્ટ કાર્બોહાઈડ્રેટ હોય છે, વિચ ઇઝ વેરી વેરી ડેન્જરસ. ઓકે, સો આપણે ઓલરેડી કાર્બોહાઈડ્રેટ વધારે લેતા હોય છે, એની સાથે પાછા આપણે ઓન ટોપ ઓફ ધેટ ડેરી મિલ્કની એડ સરસ મજાની આવે છે, અમિતાભ બચ્ચન બોલે છે ખાને કે બાદ કુછ મીઠા હો જાય, એમ બી આપણા ખાવામાં એટલું બધું મીઠું હોય છે, એમાં પાછું તમે એક સુગર વાળું એક્સ્ટ્રા કેલરી તમે એડ કરી રહ્યા છો, સો આર યુ આર કોન્ટ્રીબ્યુટિંગ મોર એન્ડ મોર કેલરી ટુ અવર મીલ પેટર્ન. સો અલ્ટિમેટલી ફર્સ્ટ અવર એન્ડ સેકન્ડ અવર ઇન્સ્યુલિન રિલીઝ નો જે ફેઝ છે ડિસ્ટર્બ થાય છે ગ્રેજ્યુઅલી, એ એબનોર્મલ ઇમ્પેર્ડ ગ્લુકોઝ ટોલરન્સ, એમાંથી પ્રી ડાયાબિટીસ, એમાંથી ડાયાબિટીસમાં કન્વર્ટ થાય છે. સો તમે ખાઓ એનો વાંધો નથી, પણ એની સાથે શું ખાઓ છો અને તમારે પ્લેટમાં શું શું બીજું અવેલેબલ છે, સપોઝ કે તમે સુગર લો છો પણ સાથે રીચ ફાઈબર અવેલેબલ છે, તમારી પાસે સલાડ અવેલેબલ છે, તમે સાથે સાથે કઠોળ બી ખાઈ રહ્યા છો, તો તમારું થોડું કાર્બોહાઈડ્રેટ રિપ્લેસમેન્ટ થાય છે, દેટ્સ ઓકે. પણ તમે ઓલરેડી રાઈસ ખાઈ રહ્યા છો, રોટી ખાઈ રહ્યા છો, એકાદ બે ચમચી શાક અને એકાદ બે ચમચી દાળ લો છો, એમાં બી તમે 3-4 પીસ ચોકલેટ ના ખાવ, દેટ ઇઝ નોટ ગુડ થિંગ. ઓકે જી, અર્ચનાજી આપનું શું કહેવું છે? એકચ્યુઅલી જેવી રીતે અત્યારે છે ને મેંગો સીઝન જસ્ટ પૂરી થઈ છે, સો મને પણ ઘણા પેશન્ટ મારા પ્રેગ્નન્ટ પેશન્ટ પણ પૂછતા હશે અને અજયભાઈને પણ એમના ડાયાબિટીક પેશન્ટ એક જ ક્વેશ્ચન પૂછે કે અમે કેરી ખાઈ શકીએ છે. સો ધ સેમ રૂલ અપ્લાયઝ એટ દેટ ટાઈમ ઓલ્સો. યુઝલી આપણે શું કરીએ, કેરી કે કેરીનો રસ જમતી વખતે ખાઈએ, સો આપણે કાર્બોહાઈડ્રેટ સુગર્સ બધું વધારે એડ કરતા હોઈએ છીએ. તો સપોઝ એઝ અ એકલી તમે કેરી દાખલા તરીકે સવારે 11-1 વાગે ખાઓ, તો આઈ થિંક સો ઇવન ડાયાબિટિક પેશન્ટ લઈ શકે છે, અમારા પ્રેગ્નન્ટ પેશન્ટ પણ લઈ શકે છે. તો કેટલી કેલરીઝ કે કેટલા કાર્બોહાઈડ્રેટ તમે એક મીલમાં મૂકો છો એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો સપોઝ મારે 10-11 વાગે પેશન્ટને કેવું હોય કે એક નાનકડું સ્નેક લે, સો એ ટાઈમે જો એ ચોકલેટ લે, દેટ વુડ બી ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ટાઈમ. જી, તો ખાસ કરીને અર્ચનાથી એવું પણ જાણવા મળ્યું છે કે પ્રેગ્નન્ટ મહિલાઓમાં હિમોગ્લોબિનની મહદઅંશ આપણને જોવા મળતી જ હોય છે, તો શું ચોકલેટ એ કમીને પૂરું કરી શકે ખરા? સી, ચોકલેટ પ્રેગ્નન્સીના દરમિયાન જે હિમોગ્લોબિન ઓછું થાય છે એને પૂરું નથી કરી શકતું. પ્રેગ્નન્સી દરમિયાન જે આયરનની રિક્વાયરમેન્ટ છે એ બહુ જ વધી જતી હોય છે બહેનોમાં, સો અમારે આયરન સપ્લિમેન્ટેશન કરવું પડે છે. અને સેકન્ડ થિંગ ઇઝ ઓલ્સો આયરન રિચ ફૂડ લાઈક ગ્રીન વેજીટેબલ્સ, પાલક છે, ખજૂર છે, દાડમ છે, એ બધું એમને લેવું પડે. ચોકલેટ્સ, યસ, ડાર્ક ચોકલેટમાં થોડું ઘણું આયરન છે, બટ જ્યાં આપણે બેનિફિટ્સ ઓફ ચોકલેટ્સ ની વાત કરીએ છીએ તો આપણે ચોકલેટને 1 કે 2 પીસમાં લિમિટ કરીએ છીએ. સો 1 કે 2 પીસમાં એટલું આયરન ના મળે કે એ પેશન્ટ પ્રેગ્નન્સી દરમિયાન જે હિમોગ્લોબિનની કમી સર્જાય છે એ પૂરી કરી શકે છે. બટ યસ, એઝ અ સિમ્પલ એડિશન શી કેન હેવ ધ ચોકલેટ, બટ એના આયરન સપ્લિમેન્ટ એને લેવા જરૂરી છે. અને સાથે સાથે જે બીજો અન્ય ખોરાક છે આયરન રિચ ફૂડ એ લેવો એને બહુ જ જરૂરી છે, પછી એવું ના થાય કે ખાલી ચોકલેટ લેતું રહે પેશન્ટ અને બાકી બધું ના લે, તો પછી બહુ જ મોટી પ્રોબ્લેમ થઈ જાય. ખાસ કરીને હવે મારો નેક્સ્ટ સવાલ અજયજીને રહેશે. અજયજી, ચોકલેટના સેવનથી હૃદય સંબંધી જે સમસ્યાઓ છે તેનાથી આપણે બચી શકીએ ખરા? મુસ્કાનજી, એક સરસ મજાનો સ્ટડી થયેલો છે ઓગસ્ટ 15 વેસ્ક્યુલર ફાર્મેકોલોજીમાં સ્ટડી પબ્લિશ થયો હતો, અને જે એ લોકોએ ઓબ્ઝર્વ કર્યું હતું, એક ગ્રુપને એમણે વ્હાઈટ ચોકલેટ આપી હતી ને એક ગ્રુપને એમણે ડાર્ક ચોકલેટ આપી હતી. તો સ્ટડીના અંતે એમણે ઓબ્ઝર્વ કર્યું કે જે લોકો ડાર્ક ચોકલેટ લેતા હતા, દેટ મીન્સ કે એની અંદર 100 ગ્રામ ની અંદર મોર ધેન 70% કોકો હતું, અને બીજા ગ્રુપમાં ઓછું કોકો હતું, સુગર અને મિલ્ક વધારે હતું અને ફેટ વધારે હતું. ઓકે, તો બે ગ્રુપને એ લોકો કમ્પેર કર્યા, તો જે લોકો વ્હાઈટ ચોકલેટ ખાતા એ લોકોમાં બ્લડ પ્રેશરનું પ્રમાણ અને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝનું પ્રમાણ થોડું વધારે હતું કમ્પેર ટુ ડાર્ક ચોકલેટ જેમણે ખાધી હતી, એમાં બ્લડ પ્રેશરના ડેટા અને કાર્ડિયોવાસ્ક્યુલર ઇવેન્ટના ડેટા, મતલબ કે હાર્ટ એટેકના ડેટા અને સીવી સ્ટ્રોકના ડેટા થોડા ઓછા હતા. સો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણને એ 2015 ઓગસ્ટની સ્ટડી પરથી ખ્યાલ આવે કે આપણે જો ડાર્ક ચોકલેટ ખાઈ શકીએ કમ્પેર ટુ વ્હાઈટ ચોકલેટ એ બી મોડરેટથી બી ઓછી અમાઉન્ટમાં, તો ઇનડાયરેક્ટલી આપણને બ્લડ પ્રેશર અને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસઓર્ડર્સમાં બેનિફિટ થવાની શક્યતા છે.
तो हम हमारो नेक्स्ट सवाल अर्चना जी ने रहे। अर्चना जी, खास करीने प्रेगनेंसी दरमियान महिलाओं ने बीपी नी प्रॉब्लम वधारे पड़ती जोवा मळती होय छे, तो शू आ दरमियान तेओ चॉकलेट नु सेवन करी शके खरा? प्रेगनेंसी दौरान प्रेगनेंसी इंड्यूस्ड ब्लड प्रेशर जेने अमे पीआईएच कहीए छे, ए अमुक 10-15% पेशेंटो मां थतुं होय छे। बट अगेन जो एने ब्लड प्रेशर डेवलप थाय छे तो एने ब्लड प्रेशर नी मेडिसिन्स लेवी जरूरी छे। चॉकलेट, डार्क चॉकलेट स्पेशली जेवी रीते हार्ट डिजीज में हेल्प करतु हो, एवी रीते चॉकलेट में जे एंटीऑक्सिडेंट्स एंड फ्लेवोनॉइड्स होय छे, ए बेसिकली जे ब्लड वेसल्स छे एमां नाइट्रिक ऑक्साइड जनरेट करतु हो, जेना लीधे ए ब्लड वेसल्स भोळा रहे। सो जे ब्लड वेसल्स नाना थई जाय छे, कॉन्स्ट्रिक्ट थई जाय छे, एने ए प्रिवेंट करे छे। सो डेफिनेटली अमुक हद से वेरी माइनर हूँ तमने कहूँ एना बेनिफिट्स ऑन ब्लड प्रेशर अमने जोवा मळता होय छे, बट इन अ प्रेग्नेंसी इंड्यूस्ड ब्लड प्रेशर हाइपरटेंशन जे पेशेंट होय छे, प्रेग्नेंसी मां ब्लड प्रेशर वधु इज अ वेरी डेन्जरस कंडीशन ए मधर अने बच्चा माटे बन्ने माटे। सो अहियां मारो मेसेज ए ज रहेशे के चॉकलेट्स उपर तमे एना बेनिफिट बेनिफिट ऑफ चॉकलेट्स ऊपर डिपेंड ना करो, पण दवाओ पर डिपेंड करो। जी, तो खास करीने जे एक्सपर्ट आपणी સાથે ઉપસ્થિત છે, તે એક્સપર્ટ દ્વારા આપણને જણાવવામાં આવી રહ્યું છે કે દરેક વસ્તુ આપણે ખાઈ શકીએ છીએ, ચોકલેટ, ડાર્ક ચોકલેટ, પરંતુ એની એક મર્યાદા અને એક સમયગાળો અને એક માત્રા નક્કી કરીને આપણે ચાલવાનું હોય છે। બાકી ડાયાબિટીસ નું જે પેશન્ટ છે, જે પ્રેગ્નન્ટ વુમન છે, તે પણ ચોકલેટ નું સેવન કરી શકે છે, પરંતુ એક માત્રામાં। જે રીતે અગાઉ આપણી સાથે જે એક્સપર્ટ જોડાયેલા હતા, તે એક્સપર્ટ દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે ડાર્ક ચોકલેટ, ચોકલેટ ખાવાથી આપણને ફાયદા થઈ શકે છે અને સાથે સાથે આપણને નુકસાન પણ થઈ શકે છે। તો આ સાથે ખાસ કરીને ડોક્ટર અર્જુનાજી દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે જે ડાર્ક ચોકલેટ ખાવાથી જે ફાયદા થતા હોય છે, જે ગેરફાયદા થતા હોય છે, અને ડોક્ટર અજયજી દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે કોઈ પણ ચોકલેટ તમે ખાઓ, પણ એની એક માત્રા નક્કી કરીને ચોકલેટ ખાવામાં આવે તો આપણને નડતર રૂપ સાબિત નથી થઈ શકતી। હવે મારો સવાલ અર્ચનાજીને રહેશે। ખાસ કરીને અર્ચનાજી, વાત કરવામાં આવે તો ઘણા ખરા જે પ્રેગ્નન્ટ લેડીઝ હોય છે તેને અત્યારનો સમય જે છે તે ખુશીનો સમય છે, ખુશીનો જેટલો સમય છે તેટલો સમય એમને સાવધાની રાખવાનો પણ આ જ સમય છે। ઘણીવાર એ લોકો વિચારતા હોય છે કે હું આ વસ્તુ ખાઈશ તો મારા અને મારા બાળકને આનાથી તકલીફ થઈ શકે છે, કારણ કે જે પ્રેગ્નન્ટ વુમન હોય છે તેને પ્રોબ્લેમ્સ તો થાય જ છે, એ વિચારતા હોય છે કે શું ખાવું આપણા માટે યોગ્ય છે અને શું ન ખાવું આપણા માટે અયોગ્ય છે। તો આપ શું એ જે પ્રેગ્નન્ટ લેડીઝ છે બુલેટિન ઇન્ડિયાના માધ્યમથી જણાવશો કે એ દરમિયાન તેમને શું આહાર લેવો જોઈએ અને શું એ આહારમાં ચોકલેટનો સમાવેશ કરી શકાય કે કેમ? અર્ચનાજી, આપનું માઇક અનમ્યુટ કરો। પ્રેગ્નન્સી દરમિયાન તમારે એકદમ સંતુલિત આહાર લેવું પડે, એટલે તમારે જે આપણા ન્યુટ્રિશનની અંદર કેલરીઝ હોય, કાર્બોહાઈડ્રેટ્સ, ફેટ્સ, વિટામિન્સ અને મિનરલ્સ, એ બધાનું પ્રોપર પ્રમાણ જાય, દેટ ઇઝ કોલ બેલેન્સ્ડ ડાયટ। બેલેન્સ ડાયટ લેવી બહુ જ જરૂરી છે। એવું નથી કે ખાલી તમે કાર્બોહાઈડ્રેટ્સ વધારે લો કે પછી ખાલી ફેટ્સ વધારે લો, અથવા કે વિટામિન્સ મારે બહુ બધું લેવું છે એટલે મારે વિટામિન્સ જ લેવા છે। આ પ્રેગ્નન્સીમાં પ્રોટીન્સની પણ જરૂર હોય છે, ફેટની પણ જરૂર હોય છે, કાર્બોહાઈડ્રેટ્સની પણ જરૂર છે અને વિટામિન્સની પણ જરૂર છે। હવે યુઝ્યુઅલી પ્રેગ્નન્સીના દરમિયાન બોડી ઇઝ મેકિંગ મોર ટિશ્યુઝ, સો આપણે એ પ્રમાણે એમને કેલરીઝ અને પ્રોટીન્સની જરૂર પડતી હોય છે। સો મેજોરિટી જે આપણે કહીએ તો પ્રોટીન એમને વધારે લેવું પડે, જો એ વેજીટેરિયન હોય તો વેજીટેરિયન ડાયટમાં પલ્સીસ અને પનીર આ બે મોટા સોર્સિસ ઓફ પ્રોટીન હોય છે। જો નોન વેજીટેરિયન હોય તો મીટ ને અને એગ્સ એ લોકો એમાં ડાયટમાં લઈ શકે છે। બીજી વસ્તુ છે કેલ્શિયમ, અમે લોકો કેલ્શિયમ સપ્લિમેન્ટ પણ કરતા હોય છે પ્રેગ્નન્સીમાં, સો કેલ્શિયમ એમને મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટ્સ અને બ્રોકોલી ને બીજા વેજીટેબલ્સમાં પણ અને ડ્રાય ફ્રૂટ્સ માંથી તમને કેલ્શિયમ મળી શકે છે।
थर्ड वस्तु इज आयरन. हिमोग्लोबिन जे लोहीनी उनप बहनों में थती होय छे એટલે એમને હિમોગ્લોબિન આયરન રિચ ફૂડ લેવું જરૂરી છે, જેમાં અગેન ગ્રીન વેજીટેબલ્સ આયા, ગોળ, દાડમ, બીટરૂટ એ બધાનો સમાવેશ એમને વધારે કરવું પડે. સો આયરન, કેલ્શિયમ અને ધ થર્ડ ઇઝ પ્રોટીન્સ. સો આટલી વસ્તુ એમને ડાયટમાં ઇન્ક્લુડ કરવી પડે. જ્યાં અમે ટ્રેસ મિનરલ્સની વાત કરતા હોઈએ છીએ, સો ટ્રેસ મિનરલ્સ અને અન્ય મિનરલ્સ જે છે એનો એના બીજા સોર્સિસ છે કલર્ડ વેજીટેબલ્સ અને વન ઓર ટુ પીસીસ ઓફ ડાર્ક ચોકલેટ. સો ધીસ આ પ્રોપર ડાયટ થશે, પણ એને બેલેન્સ ડાયટ લેવી જરૂરી છે. જી, અમારો સવાલ અજયજીને રહેશે. અજયજી, ખાસ કરીને ડાયાબિટીસ ના પેશન્ટ માટે ચોકલેટ કેટલી હિતાવહ ગણી શકાય? દેખો મુસ્કાનજી, ચોકલેટ ઇટ્સ નોટ એસેન્શિયલ પોર્શન ઓફ અવર ડાયટ પેટર્ન, પણ જે લોકોને ક્રેવિંગ થાય છે, જે લોકોને ઈચ્છા થાય છે, વર્ષોથી આદત છે અને હમણાં ડાયાબિટીસ ડિટેક્ટ થયું છે અને છોડી નથી શકતા, તો ચોકલેટનું સિલેક્શન એમને પ્રોપર કરવું પડશે. બરાબર છે. હવે ચોકલેટનું સિલેક્શન એટલા માટે પ્રોપર કરવું પડશે કે એટલીસ્ટ એ ફાયદો ના આપે તો કાંઈ નહીં, પણ ગેરફાયદો ના થવો જોઈએ. મતલબ કે એનો શુગર કોન્ટેન્ટ અને સેચ્યુએટેડ ફેટનો કોન્ટેન્ટ અને ક્વોન્ટિટી ઓફ ચોકલેટ અને ટાઈમિંગ ઓફ ટેકિંગ અ ચોકલેટ, આ નાના નાના પોઈન્ટ એટલા બધા મહત્વના છે કે જેનાથી એનું સુગર મેટાબોલિઝમ અલ્ટર ના થાય અને જે પણ એફર્ટ એ લોકો આપી રહ્યા છે ફિઝિકલ એક્ટિવિટીનો, મેડિસિન્સનો, યોગાનો, સ્લીપ પેટર્નનો, સ્ટ્રેસનો, એ જસ્ટ એક હેબિટ ચોકલેટ ખાવાની છે એના કારણે ડિસ્ટર્બ ના થઈ જાય. તો એક નાનો પોઈન્ટ છે પણ બહુ મહત્વનો છે કે આપણે શું ખાવું છે, કઈ ચોકલેટ ખાવી છે અને કેટલી ક્વોન્ટિટીમાં કયા ટાઈમે ખાવી છે, જેથી કરીને એટલીસ્ટ આપણને ડિસએડવાન્ટેજ ના થાય. માઇનોર એડવાન્ટેજ જે પણ આપણે વિચારીએ છીએ, જે કોકોના કારણે આપણને એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી મળી રહી છે અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રુવ થાય છે, જે મહત્વનું પેથોફિઝિયોલોજી છે ટાઈપ ટુ ડાયાબિટીસમાં. ટાઈપ ટુ ડાયાબિટીસનો મતલબ એ કે બોડીમાં ઇન્સ્યુલિન છે પણ ઇન્સ્યુલિન અસર નથી થતું, તો એ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે ફ્લેવોનોઇડ્સ હેલ્પ કરે છે જે કોકોમાં અવેલેબલ છે. તો ખાલી ચોકલેટ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં નથી આવવાનું, પણ ઇટ્સ એ એડેડ એડવાન્ટેજ ઓન ટોપ ઓફ મેડિસિન, ઓન ટોપ ઓફ ડાયટ, ઓન ટોપ ઓફ એક્સરસાઇઝ, જે માઇનોર અમાઉન્ટમાં છે પણ એ બી ઇમ્પોર્ટન્ટ છે. જી, તો આ વાત મારો આ બંનેને એક કોમન સવાલ રહેશે કે એવું જાણવા મળ્યું છે કે ચોકલેટ એક કુદરતી પેઇન કિલર નું નામ આપવામાં આવ્યું છે, કે ચોકલેટને કુદરતી પેઇન કિલર પણ ગણી શકાય. તો પહેલા હું શરૂઆત ડોક્ટર અજયજીથી કરીશ. અજયજી, આ વાક્યને આપ કેટલું સાર્થક ગણો છો? દેખો, ચોકલેટ્સ અલ્ટિમેટલી વી આર ડિસ્કસિંગ અબાઉટ કોકો, કોકો એન્ડ કોકો. જે ચોકલેટ્સમાં અવેલેબલ છે કોકો, ઇન એડિશન ચોકલેટને પ્રોસેસિંગમાં ઘણા બધા પ્રોસેસ વપરાતી હોય છે. ચોકલેટની બિટરનેસ ઓછી કરવા માટે આલ્કલાઇન પ્રોસેસ વપરાય છે, જે આલ્કલાઇન પ્રોસેસ થી ચોકલેટ બને છે એમાં બિટરનેસ તો ઓછી થાય છે પણ જે ચોકલેટ્સના બેનિફિટ છે ઓછા થાય છે. ઓકે, તો આપણે હવે વાત કરીએ છીએ ચોકલેટ્સની, તો ચોકલેટ્સ આપણે એવી સિલેક્ટ કરવી કે જેમાં કોકોનું પ્રમાણ વધારે હોય, જેમાં ફ્લેવોનોઇડ્સનું પ્રમાણ વધારે હોય અને જે આપણને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી બેનિફિટ આપી શકે. આઈ થિંક વી હેવ ટુ સિલેક્ટ પ્રોપર ચોકલેટ, ધેન એન્ડ ધેન વી કેન હેવ અ ગુડ એડવાન્ટેજ ઓફ ચોકલેટ. મુસ્કાનબેન, આઈ વુડ ડિફર. તમારો ક્વેશ્ચન એવું હતું કે ઇઝ ઇટ અ પેઇન કિલર, તો ડેફિનેટલી નોટ. ચોકલેટ, હું પોતે એક સર્જન પણ છું, ગાયનેક સર્જન, સો ડેફિનેટલી જ્યાં અમે પેઇનની વાત કરીએ તો તમને પેઇન રિલીફમાં ચોકલેટ ઇઝ નોટ ગોઈંગ ટુ હેલ્પ યુ, બટ હા, થોડું ઘણું મૂડ એલિવેશન ડેફિનેટલી થાય છે. સો ક્રોનિકલી લાંબા સમય પેશન્ટનો મૂડ ડાઉન રહે તો વી કેન એડવાઇઝ દેમ કે હા ચલ, તું એક કે બે પીસ ચોકલેટ ખાશે તો દે વિલ ફીલ બેટર. બટ એઝ સચ જ્યારે આપણે પેઇનની વાત કરતા હોઈએ છીએ તો આઈ ડોન્ટ થિંક સો કે ઇન પેઇન ધ ચોકલેટ માઇટ હેલ્પ. જી, તો અજયજી, જે બ્લડ પ્રેશર છે તે નિયંત્રણમાં લાવવા માટે શું ચોકલેટ ખાઈ શકાય ખરા? કારણ કે હમણાં જ એવું એક રિસર્ચમાં પણ સારા કે ઘણા ખરા લોકોનું એવું કહેવું છે કે જો ચોકલેટ અમે જ્યારે ચોકલેટ ખાઈએ છીએ ત્યારે અમારું જે બ્લડ પ્રેશર છે થોડું ડાઉન થતું અમને લાગી રહ્યું છે,
અને એક સાઈડ લોકોનું એવું પણ કહેવું છે કે જો ચોકલેટ અમે ખાઈએ ત્યારે અમારું જે બ્લડ પ્રેશર છે, ડાયાબિટીસ છે, તેમાં મહદઅંશે વધારો થતો હોય છે, તો શું એ નિયંત્રણમાં લાવી શકે છે ખરા? દેખો, હમણાં જ આપણે ડિસ્કશન કર્યું એ પ્રમાણે 2015 વેસ્ક્યુલર ફાર્મેકોલોજીમાં સ્ટડી પબ્લિશ થયેલી હતી, સમથિંગ અબાઉટ કમ્પેરિઝન ઓફ ડાર્ક ચોકલેટ એન્ડ વ્હાઇટ ચોકલેટ. એન્ડ બીજી એક ડેટા એક પબ્લિશ થયો હતો 2017 નવેમ્બરમાં અબાઉટ ચોકલેટ વિથ આલમંડ, ચોકલેટ વિથ ફ્રુટ્સ, ચોકલેટ વિથ નટ્સ ઇન અવર ડાયટ. તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી જો આપણી ચોકલેટમાં સુગરનો કોન્ટેન્ટ, સપોઝ કે આપણે 20 ગ્રામનું ચોકલેટ લઈએ છીએ, એમાં સુગરનો કોન્ટેન્ટ 3 ગ્રામ કરતા ઓછો હોય, 3 to 6, 7 ગ્રામ કરતા ઓછો હોય, ઓકે 30% કરતા ઓછો હોય, એની સાથે સાથે સેચ્યુરેટેડ ફેટનો કોન્ટેન્ટ ઓછો હોય અને જેનાથી આપણને વધારે કોકો મળે, વધારે ફ્લેવર્સ મળે, ઇન એડિશન ટુ આલમંડ્સ, ઇન એડિશન ટુ નટ્સ જે ફાઈબર પ્રોવાઈડ કરે છે, તો સાયન્ટિફિક અનધર ડેટા 2017 નવેમ્બરમાં પબ્લિશ થયા પ્રમાણે આપણને બ્લડ પ્રેશર, માઇન્ડ રિડક્શનમાં અને એથરોસ્ક્લેરોટિક પ્રોસેસ મતલબ કે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જામવાની પ્રક્રિયા એ થોડી ધીમી કરે છે, ઓછી કરે છે, અટકાવે છે. તો ઇનડાયરેક્ટલી એમે એન્ટી ઓક્સિડન્ટ જે પ્રોપર્ટી છે જે કોકોમાં છે એ બ્લડ પ્રેશર ઉપરાંત કોલેસ્ટ્રોલ જામવાની પ્રોસેસને પણ થોડી સ્ટ્રગલિશ કરે છે. તો ઇનડાયરેક્ટલી કોલેસ્ટ્રોલ ઓછું જામે છે, ધમનીઓ ઓછી બ્લોક થાય છે, તો હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોક, લિમ્ફ સ્ટ્રોકની શક્યતાઓ કમ્પેર્ડ ટુ વ્હાઇટ ચોકલેટ ખાનારા કરતા અથવા તો નો ચોકલેટ ખાનારા કરતા થોડા અંશે બેનિફિશિયલ હોય છે, જે કોકોની ફ્લેવેનોલની પ્રોપર્ટી છે. જી, તો આ જ વિષય પર હું આગળ ડોક્ટર અર્ચનાજીથી વાત કરવા માંગીશ. અર્ચનાજી, આ જે વિષય છે કે ચોકલેટ થી લઈને આપણને કેટલા ફાયદા થાય છે, કેટલા ગેરફાયદા થાય છે, તો અમારા દર્શક મિત્રોને જણાવશો કે આ વિષય પર આપની અંતિમ પ્રતિક્રિયા શું રહેશે? ચોકલેટ, સ્પેશિયલી ધ ડાર્ક ચોકલેટ, એ પ્રપોઝ છે કે ઘણી બધી વસ્તુઓમાં મદદ કરી શકે છે, સ્કિન ને ઇમ્પ્રુવ કરી શકે છે, હેર ની ક્વોલિટી ઇમ્પ્રુવ કરી શકે છે. તમને આઈ થિંક સો ખબર હશે, આપણું તો ધેર આર ઓલ્ડ સ્ક્રિપ્ચર્સ, ડાર્ક ચોકલેટ ઇઝ ઓલ્સો અ ગુડ એફ્રોડિસિયાક, મતલબ તમારી સેક્સ ડ્રાઈવ ને પણ ઇમ્પ્રુવ કરી શકે છે. હાર્ટ અને ડાયાબિટીસ માટે ઓલરેડી ડોક્ટર અજયભાઈએ વાત કરેલી છે. Because of its antioxidant property, it is also beneficial. It can be included in the post-cancer patients. Currently, it is rich in antioxidant. અહીંયા આપણે વાત કરીએ છે માત્ર ને માત્ર એક કે બે પીસ ઓફ ડાર્ક ચોકલેટ્સ. We are not talking about milk chocolates. We are not talking about white chocolates. So, this is the message જે અમારે કહેવું છે. સેકન્ડ થિંગ ઇઝ, આ બધી જે બીમારીઓમાં આપણે કહીએ છીએ કે ચોકલેટ્સ કેન બી બેનિફિશિયલ, એ બધી બીમારીઓમાં ઇટ ઇઝ જસ્ટ એન એડિટિવ થિંગ, ઇટ કેનોટ બી એન અલોન વસ્તુ. એટલે તમારે મેડિસિન્સ, જે તમારી ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ છે ઇન ધ ફોર્મ ઓફ એક્સરસાઇઝિસ, પ્રોપર હેલ્ધી બેલેન્સ ડાયટ એન્ડ ન્યુટ્રિશન, એ બધામાં 1 or 2 pieces ઓફ ચોકલેટ્સ કેન હેલ્પ. બટ અધરવાઇઝ તમારે મેડિસિન્સ અને હોલિસ્ટિક કેર જે તમારું લેવાનું છે એ જરૂરી છે. જી ડોક્ટર અજયજી, આપની અંતિમ પ્રતિક્રિયા શું રહેશે? મુસ્કાનજી, અત્યારે આપણે જે પણ આપણી લાઈફસ્ટાઈલ અને ફૂડ પેટર્ન જે બદલાય છે ને, એ છે ને ફૂડ ઇન્ડસ્ટ્રીની એડવર્ટાઇઝિંગનો જબરદસ્ત મારો છે. આપણે યુટ્યુબ પર જોઈએ કે આપણે ટીવી ચેનલ ઉપર જોઈએ કે રેડિયોમાં જોઈએ અથવા વેલેન્ટાઇન ડે ની એક સિલ્ક ચોકલેટ સિલ્કની એડવર્ટાઇઝ જોઈએ, એમાં એટલી બધી પબ્લિસિટી કરવામાં આવે છે કે નાના બાળકો, ઇવન યંગસ્ટર, એ છે ને ટેમ્પટેશન થાય છે ખાવા માટે. ઓકે, તો મારો એક બેઝિક ફંડા એ છે કે આપણે છે ને ફાર્મમાં ઉગેલી વસ્તુ ખાવી જોઈએ, ફેક્ટરીમાં બનેલી વસ્તુઓ અવોઈડ કરવી જોઈએ. સેમ વે હું તમને એમ કહીશ કે ખરેખર તમારે કોકાનો ફ્લેવોનોલ્સનો બેનિફિટ જોઈએ છે તો તમે ઓર્ગેનિક કોકો પાવડર મંગાવો, જેને મિલ્ક શેકની અંદર તમે મોર્નિંગમાં યુઝ કરો, અથવા તો તમે પાણીમાં અથવા તો મિનિમમ મિલ્ક સાથે વિધાઉટ સુગર તમે યુઝ કરો. જો તમારે રિયલ એડવાન્ટેજ ચોકલેટનો જોઈએ છે તો એ અવેલેબલ છે કોમર્શિયલી. 1 or 2 teaspoonful of cocoa powder, if you can take in morning with breakfast, it will have a wonderful antioxidant property, believe me, and it will have a wonderful effect. Directly, indirectly, you can avoid saturated fat, what is available in chocolate, you can avoid sugar, what is available in chocolate. So, chocolate is not a bad thing, but we ultimately want basic benefits of cocoa. એ ચોકલેટ વગર બી આપણે મેળવી શકીએ છીએ. અલ્ટિમેટલી જો તમને ટેમ્પટેશન છે જ અને તમારે ખાવી જ છે,
તો સિલેક્શન ઓફ ચોકલેટ નું તમારું પ્રેઝન્સ ઓફ માઇન્ડ રાખવું અત્યંત જરૂરી છે. આઈ એમ નોટ અગેન્સ્ટ ચોકલેટ બટ આઈ એમ વિથ કોકો એન્ડ ફ્લેવોનોઇડ્સ. જી તો અજયજી અને અર્ચનાજી આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા અને અમારા દર્શક મિત્રોને માહિતીગાર કર્યા કે ચોકલેટથી શું ફાયદા થઈ શકે અને શું ગેરફાયદા થઈ શકે. આપ બંનેનો બુલેટિન ઇન્ડિયા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. ગેસ્ટ જોડાયા અને ગેસ્ટે આપણને જણાવ્યું કે ચોકલેટ ખાવાથી આપણને મહદ અંશે ફાયદા થઈ શકે છે, પરંતુ એ ફાયદાનો વધારે જો ફાયદો આપણે ઉઠાવવો હોય તો એ જે ચોકલેટ છે તે આપણે એની માત્રા નક્કી કરવી પડશે. એ કઈ ક્વોલિટીની છે, કઈ કંપનીની છે, તેના પરથી આપણે નક્કી કરી શકીએ કે ચોકલેટના આપણને ગેરફાયદા થશે કે નુકસાન. સાથે ડૉક્ટર અર્ચના દ્વારા આપણને જણાવવામાં આવ્યું કે જે પ્રેગ્નન્ટ લેડી છે તેને પણ ડાર્ક ચોકલેટ છે તે ખાવી હિતાવહ છે, પરંતુ એ પણ એક માત્રા નક્કી કરેલી હોવી જોઈએ, એના ડાયટમાં એ પ્લાન્ડ હોવું જોઈએ. પરંતુ ઘણા ખરા લોકો એવું કરતા હોય છે કે આડેધડ ચોકલેટનો ઉપયોગ કરતા હોય છે, જે ચોકલેટના ઘણા ખરા નુકસાન છે તો ઘણા ખરા ફાયદા પણ છે. નુકસાનની જો વાત કરીએ તો વધુ પડતી ચોકલેટ ખાવામાં આવે તો આપણું વજન જે છે તેમાં વધારો પણ થઈ શકે છે, આપણે અનિદ્રાનો શિકાર પણ બની શકીએ છીએ. ફરીથી મળીશું આવાજ એક અવનવા ટોપિક સાથે. ત્યાં સુધી મને રજા આપશો. જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.